બનાસકાંઠા અને દિયોદર રેલવે ઓવરબ્રિજ 36 કરોડના ખર્ચે નિર્માણ કરાવ, પરંતુ ગણતરીના કલાકોમાં જ બ્રિજ ઉપર અંધારપટ જોવા મળ્યો. બનાસકાંઠા અને દિયોદર રેલવે ઓવરબ્રિજ 36 કરોડના ખર્ચે નિર્માણ કરાવો. આ બ્રિજ છેલ્લા 4 વર્ષથી નિર્માણ કરાવો. દિયોદર ભાભર અને કાંગ્રેસ તાલુકાના વાહન ચાલકોને ભેટ આપી છે, પણ ગણતરીના જ કલાકોમાં લોકાર્પણ કરાયા બાદ બ્રિજ ઉપર અહીંથી પસાર થતા વાહનોએ બ્રિજની ચાળી ખાધી. ગણતરીના કલાકોમાં જ બ્રિજ ઉપર અંધારપટ જોવા મળ્યો. અહીં બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. અને રેલવે ઓવરબ્રિજ 36 કરોડના ઉપરાંત ના ખર્ચે બનેલા આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યા પછી થોડાક જ કલાકો બાદ રાત્રે દરમિયાન વાહન ચાલકોનો ભારે ઘસારો જોવા મળ્યો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બ્રિજના નિર્માણને લઈને 36 કરોડ રૂપિયાના માથભર ખર્ચે નિર્માણ કરાયેલા દિયોદર રેલવે ઓવરબ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો વગર બનાવેલ રેલવે ઓવરબ્રિજ ઉપર લાઇટોનો અભાવ જોવા મળ્યો. આ બ્રિજ ઉપર વાહન ચાલકો અને શિયાળામાં વોકિંગ કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે દિયોદર નવનિયુક્ત બ્રિજ ઉપર અંધારપટ દૂર કરવા સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે એવી અહીંથી પસાર થતા વાહન ચાલકોને અહીંથી પસાર થતા લોકોની માંગ ઉઠવામાં આવી છે. દિયોદર રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો વગરનો આ બ્રિજ અંધારિયો બ્રિજ જેવો ભાસે છે. લોકોની માંગ છે કે દિયોદર R&B દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજ ઉપર લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે જેથી રેલવે ઓવરબ્રિજ ઉપર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તો જવાબદાર કોણ રહેશે, એવા અનેક સવાલો ઊભા થયા. અહીંથી પસાર થતા વાહનો ભાભર, દિયોદર, સુઈગામ, કાંકરેજ તાલુકાના લોકોને મુશ્કેલી વેઠવવાનો વારો ન આવે એ માટે PWDના અધિકારીઓ દ્વારા રેલવે ઓવરબ્રિજ ઉપર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા, અંધારિયા બ્રિજ ઉપર લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી. હા જી સાહેબ, અત્યારે રેલવે બ્રિજ નું કામ આજે ઓપનિંગ કરીને આજે ઝગમગ થયેલું છે. એ ઝગમગ તો માત્ર સાહેબ અત્યારે 2 દિવસ પૂરતું રહેવાનું છે, પણ આપણે સરકારને એવી માંગણી કરીએ કે એક એનું ધ્યાન દોરીએ છીએ કે જે અત્યારે આ ઝગમગ થયું માત્ર 2 દિવસ પૂરતું રહેવાનું. જો 33 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હોય તો અત્યારે માત્ર પબ્લિકની માંગ એવી છે કે રાતના ટાઈમે અહીંથી ચાલતા પબ્લિકને યા તો આવતા જતા સાધનોને ક્યારેક બની શકે કે આવો એક્સિડન્ટ બિના બની શકે, તો આપણે સરકારને એવું ધ્યાન દોરીએ કે ગ્રામ પંચાયતને કે જેટલું શક્ય બને એટલું અહીં લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તો બહુ સારું રહે. R&Bનું કામ જે કર્યું એ બદલ તો આપણને સંતોષ છે, પણ એક જ જે લાઇટ નથી તો એના માટે કરીને અત્યારે ઘણું બધું કામ અધૂરું ગણાય છે. કારણ કે લાઇટ નથી તો લાઇટનો રાત્રે માણસો અત્યારે દિવસની પબ્લિક જે વોકિંગમાં જઈ રહી છે તો અંધારામાં આવવા આવવામાં માણસોને બહુ તકલીફ રહે છે. આ કામ લાઇટનું ધ્યાનમાં રાખીને જેટલું શક્ય એટલું વહેલું થાય એટલી આપણી માંગ છે. બનાસકાંઠાના દિયોદરમાં આ રેલવે બ્રિજ આવેલો છે. આ રેલવે ઓવરબ્રિજની નિર્માણ કરતા 5 વર્ષ લાગ્યા છે. જે પ્રકારે વાત કરવા હોય તો આજે ગણતરીના કલાકો પહેલા જ રાજ્યના સહકાર મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા આ બ્રિજને ખુલ્લો મૂકવાયો છે. દિયોદર, ભાભર, સુઈગામ અને કાંકરેજ તાલુકાના લોકોને અને વાહન ચાલકોને આ બ્રિજનો ફાયદો થશે. જે પ્રકારની વાત કરો તો આ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક આ સ્ટ્રીટ લાઇટો જોવા મળતી હતી. 2 દિવસ પછી આ ઝગમગાટ બંધ થઈ જશે. ક્યાંક ને ક્યાંક અહીં અંધારપટ છવાયેલો છે. આ અંધારિયાપટના પુલ પર ક્યાંક ને ક્યાંક આર્મી વિભાગ દ્વારા અને સરકાર દ્વારા 33 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો આ રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને, રાહદારીઓને પણ ફાયદો થશે એમ છે. અહીંથી કોઈ દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ? તો વાત કરવામાં આવે તો લોકો પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ રેલવે ઓવરબ્રિજ માટે 1,00,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, ત્યારે અહીંની આ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા જો કરવામાં આવે તો ચોક્કસથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે. ત્યારે વાત કરવા તો કરોડો રૂપિયાના ખર્ચે આજે આ બ્રિજને ખુલ્લો મૂકવાનો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા આ રેલવે બ્રિજ પર લાઇટોની વ્યવસ્થા નથી અને લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોને કહ્યું છે કે ક્યાંક ક્યાંક આ રેલવે બ્રિજ પર લાઇટોની વ્યવસ્થા કરવામાં એવી લોકોની માંગ છે. મારી સાથે જોડાયેલા એક મિત્ર છે, ક્યાંક ને ક્યાંક અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ જે પ્રકારે અહીંથી જોવા હોય તો ક્યાંક ને ક્યાંક અહીંથી અંધારપટ જેવું લાગે છે, ત્યારે અહીં વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને અને રાહદારીઓને પણ ફાયદો થઈ શકે. આપ શું કહેશો, જે પ્રકારે અહીંથી પસાર થશો ક્યાંક વોકિંગ કરવા પણ આવો છો, અહીંથી વાહન ચાલકો વાહન દ્વારા પણ આપણે આગળ વધો છો, ક્યાંક ને ક્યાંક અહીં અંધારપટ થયેલો રહેશે 2 દિવસ પછી કદાચ એ લાઇટની વ્યવસ્થા નથી, ક્યાંક દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ? મારું કહેવું એમ છે કે અહીંયા અંધારું બહુ છે કે
વોકિંગ કરવા માટે લાઇટ હોય તો સારું રહે, કોઈને બધું દેખાય ચોખ્ખું એમ કે કમ્પ્લીટ રોડ એમ ધારપટ દેખાય છે. અહીંયા જે અત્યારે રેલવે ઓવરબ્રિજ બન્યો છે, રેલવે ઓવરબ્રિજ પર લાઇટોની વ્યવસ્થા નથી. લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તો અહીંથી જે પસાર થતા વાહન ચાલકોને ફાયદો થઈ શકે કેમ? લાઇટો તો બહુ સારું રહે એમ કે અંધારું ના લાગે એમ એ લોકોને એમ, એના માટે તો લોકો પણ કહી રહ્યા છે કે ક્યાંક ક્યાંક અહીંથી પસાર થતા વાહન ચાલકોને ક્યાંક ક્યાંક આ લાઇટની વ્યવસ્થા મળી જાય તો ચોક્કસ તે આ બ્રિજ પરની રોનકતા વધી શકે એમ છે. કિશોર નાયક, ન્યૂઝ 10 ચેનલ, બનાસકાંઠા.